તો આપણે જે ચેપ્ટર જોયું એમાંથી કેટલી ખાલી જગ્યાઓ જોઈએ તો થોડું વધુ ડિટેલમાં ખ્યાલ આવો પહેલું બે એક્સ ઓછા એક બરાબર સાતનો ઉકેલ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ગણીએ જુઓ બે એક્સ ઓછા એક બરાબર સાત તો બે એક્સ બરાબર આ ઓછા એક પેલી બાજ એટલે વધતા એક થઈ જશે તો બે એક્સ બરાબર સાતના એક આઠ તો એક્સ બરાબર આઠ આ બે ભગાઈ જશે તો એક્સ બરાબર કેટલા આવશે બે ચોગાંઠ એટલે એક્સ બરાબર ચાર બરાબર છે તો ચલો આમાં ચાર છે તો ડી છે દેખાય છે એ રીતના દરેક ગણશો તો આવડી જશે પછી એક્સ ભાગ્યા ચાર ઓછા એક બરાબર પાંચનો ઉકેલ ખાલી જગ્યા છે તો આ પણ આવડી જાય એક્સ ભાગ્યા ચાર ઓછા એક બરાબર પાંચ તો એક્સ ભાગ્યા ચાર એમના એમ રાખીશું આ વધતા ઓછા એક છે પહેલી બાજુ જાય એટલે વધતા એક થશે તો એક્સ ભાગ્યા ચાર બરાબર પોચના તો એક્સ બરાબર આવું આ ચાર ઉપર ગુણાઈ જશે તો ચાર ગુણ્યા છ તો ચાર છ ચોવીસ તો ચોવીસ જવાબ હશે તો સી છે જુઓ ઓકે પછી એક્સના ત્રીજા ભાગમાંથી તો એક્સનો ત્રીજો ભાગ એટલે એક્સ ભાગ્યા ત્રણ એક વાત કરતો તો ઓછા એક પાંચ મળે છે તો બરાબર પાંચ તો તેનું સમીકરણ સ્વરૂપ ખાલી જગ્યા છે આવું કયો છે તમે જુઓ તો એ આવશે ચલો ચોથું જોઈએ પાંચ એક્સ વત્તા એક બરાબર અગિયાર નો ઉકેલ ખાલી જગ્યા છે તો અહીં જોઈએ પાંચ એક્સ વત્તા એક બરાબર અગિયાર પાંચ એક્સ વત્તા એક બરાબર અગિયાર તો પાંચેક્સ બરાબર અગિયાર વધતા એક પહેલી બાજુ જાય એટલે ઓછા એક પાંચેક અગિયારમાંથી એક જાય એટલે દસ એક્સ બરાબર દસ ભાગ્યા પોચ તો એક્સ બરાબર બે આવશે બરાબર પોત દુ એટલે એક્સ બરાબર બે તો કેટલા આયા એ આવશે બે પછી બે કૌસમો એમ ઓછા એક બરાબર ચારનો ઉકેલ ખાલી જગ્યા છે એ તો અહીં લખી દઈએ જુઓ બે કૌસમો એમ ઓછા એક બરાબર ચાર હોય શું થાય બે છે હોય ગુણાશે તો બે એમ પાછો બે ગુણા એટલે બે બે એકા બે બરાબર ચાર તો બે એમ બરાબર આ ચાર અને પેલા ઓછા છે વધતા થયો એટલે બે તો એમ બરાબર ચાર ને બે છ અને આરે બે પા ભગાઈ ગયો એટલે બે તો બે તરી છ એટલે ત્રણ જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો તમે જુઓ તો ડી ત્રણ આવી ગયો ઓકે આ રીતે આપણે ગણવાનું છે